बाहर बोला हुआ इन्हें? बाहर बोले ने कमजात नहीं पूजा करवानी से? इन्हें होड़ी अपड़ाई से अपड़ी करो इन्हें घर नहीं होड़ी। चलो बे हज़ार चौदह एक पंजाबनी वार्ता नो फोटो मने बतावियो इंडियन एक्सप्रेस नो तो कदाच और एने कीधु कि आ बहुज इंटरेस्टिंग वार्ता है कि एक नानी वात में आ एक दलित मणसन घर सड़गामी दीधु एनी पत्नी ने बाड़कों ने ए बधा ए घर में था एना पर पची जे तमे फिल्म में जुओ छो मूळजी नामनु कैरेक्टर ढोलीनू एनो फ्लैशबेक त्यांथी तैयार थयो। हवे ए सीन अमे सौथी छेल्लो शूट करेलो ए प्रेजेंट नहोतो ए पास्ट हतो एटले એ સૌથી છેલ્લા અને એમાં એક જ ભૂંગું હતું જે ખાલી બાળવા માટે બનાવવામાં આવેલું। 24 કલાકની શિફ્ટ હતી અમારા માટે, દિવસે કોઈને એક મિનિટ બી સોવો પોસાયો નહોતો અને એ જે જગ્યાએ જે આપણો સેટ છે એનાથી દૂર આખું નવું બનાવવાનું હતું અને ઘણું બધું બનવાનું બાકી હતું, થયું નહોતું, એવો બધો ઇસ્યુ હતો। રાત સુધીમાં આખું ભૂંગું કન્સ્ટ્રક્ટ કરીને ઊભું કરવાનું હતું અને સવાર સુધીમાં પ્રોપરલી બાળીને પડવાનું હતું। 30 દિવસથી સળંગ શૂટ થઈ રહ્યું હતું એટલે જે ઇમોશનલ બિલ્ડઅપ પણ હતું, થાકી ગયા હતા કોઈ, આખી ટીમના લોકો સખત એક્ઝોસ્ટેડ હતા, 24 કલાક કામ કરવાનું હતું, કઈ રીતે થશે શું થશે એ વાળું આખી ઘટના હતી। સપોઝ એ દિવસે સીન શૂટ ના થાય અથવા કંઈ રહી જાય તો પછી એ બીજા દિવસે આખું ભૂંગું પાછું બનાવવું પડે ને એવું, એટલી ડેડલાઇનમાં એ સીન શૂટ કરવાનો હતો। અને વિથ ધ કાઇન્ડ ઓફ વિન્ડ્સ ધેટ વી હેડ ધેર વોઝ નો ચાન્સ કે ભાઈ એકવાર ફાયર લાગી અને ચાન્સ જ નથી કે તમે એને ઓલવી શકો કે વન્સ સમથિંગ હેપન્સ અને દેટ્સ ગોન એમ એન્ડ ઓફ ધ ફિલ્મ રાઈટ। એટલે વી હેડ ટુ મેક શ્યોર કે આપણે સેફ્ટી પ્રિકોશન સારા હોય, એટલે એક તો ગેસ ના યુઝ કર્યા હતા મસાલો, દેટ વોઝ વન ઓફ ધ મેજર થિંગ્સ કે જેનાથી રિસ્ક ફેક્ટર એકદમ ઓછું થઈ ગયું। સેકન્ડ ઇઝ કે એવરી ટાઈમ વી વર શૂટિંગ ઇટ, એવરી ટાઈમ વી શોટ અ સીન કે જેની અંદર આપણે ગેસના મસાલોને આપણે લાઇટ કરીએ તો વી મેડ શ્યોર કે ભાઈ ઘણી બધી ડોલો કે ભાઈ વોટરની પણ ભરેલી પડી હોય અને સેન્ડની પણ ભરેલી પડી હોય અને હેવ ધેમ એટ એવરી કોર્નર અને ઇઝીલી એક્સેસેબલ કે ઇનકેસ આવું કંઈક થાય તો ઇન ધ ટાઈમ દેટ ઇટ ટેક્સ ફોર ધ સ્પાર્ક ટુ ટ્રાવેલ ટિલ ધ રૂફ એની પહેલાં આપણે એને ઓલવી દઈએ। હવે આગ હજુ લગાડી નહોતી તો ત્યાં સુધી પેલી નાની છોકરી એ બરાબર બધું રમતી હતી, જેવું પહેલું સોલ્યુશન હોય એમાં જેવું તમે આમ લગાડો ભડકો થાય, જેવો પહેલો ભડકો થયો એટલે એણે રડવાનું ચાલુ કરી દીધું એટલે એ ડરી ગઈ, એટલે એમાં ખાસો ટાઈમ ગયો એને શાંત કરવામાં અને પછી એકવાર એ શાંત થઈ ત્યારે કોઈએ કંઈક કીધું ને એને સીધું એક સિક્વન્સ એવો છે કે જેમાં પેલી મંગળા સળગી જાય છે તો એમાં એક ભાઈ હતા એ તૈયાર થયા, એમણે મંગળાના કપડાં પહેર્યા, બોડી પર પેલું લિક્વિડ લગાવ્યું ને એ સળગ્યા અને હું જોઈને સ્તબ્ધ થઈ ગયો અને પછી તરત એક માણસે જયેશ મોરેનું ડુપ્લિકેટ બન્યા અને પછી પેલો લાત મારીને જો છોકરીને લઈને બહાર નીકળ્યા ને પછી એમના બોડી પર બી ત્રણ જગ્યાએ આગ। જોતો તો સીન અને મને મગજમાં પેલું બધું ચાલતું હતું કે કેટલા કેટલા લોકોએ પોતાના જિંદગીનું કેટલું બધું આપી દીધું જાની પાછળ અને છેલ્લે જયેશ મોરે વાળો જે સિક્વન્સ છે ને એમાં જયેશ મોરે એ ચીસ પાડવાનો પ્રયત્ન કરે છે, એનાથી ચીસ બી નથી નીકળતી। ત્યાં સુધી તો નાનું નાનું ચાલતું હતું કે અહીંયા છે તો અહીંયા આગ આગ લાગે, અહીંયા છે તો અહીંયા આગ લાગે, અહીંયા હાથ પર આગ લગાડેલી બધું પહેરીને, પણ જેવું આખો ભૂંગું સળગાવ્યું એવું પાછળથી બધું જ એટલું બધું ગરમ ને હવાના લીધે બધું આવતું હતું કે થોડાક વાળ પણ આમ બળવા માંડેલા એ સીન દરમિયાન અને પેલી છોકરી અને રડ્યા જ કરતી હતી એટલે એ આમ
મરી ગઈ છે પણ એ ડરી ગયેલી એટલે રડતી હતી કોન્સ્ટન્ટ. એ આખો માહોલ અને બધું જોતા જોતા એ લેવલ પર પહોંચી ગયેલું માઇન્ડસેટ કે જ્યારે ચીઝ પાડી તો અવાજ જ ન નીકળ્યો. અને એ રડે છે ધુસકે ને ધુસકે. એ જોઈને મને એવું થયું કે જાણે બધું જ એક સાથે ભેગું થઈ ગયું હોય અને મારાથી ના રહેવાયું. અને હું લાઈફમાં એવું નથી રડ્યો. મારા પપ્પા એક્સપાયર થયા ત્યારે છેલ્લે રડેલો અને મારાથી ના રહેવાયું. અને પીકે સર જે છે, જે એક્શન ડિરેક્ટર છે મારા બાજુમાં હતા, એને આઈને ખાલી એટલું પૂછ્યું, સર કેસા રહા? અને અમને ભેટીને ખૂબ રડ્યો. અને પછી એ બી બહુ જ આમ થોડા પેલા ઓકવર્ડ થઈ ગયા હતા કે આ કેમ રડે છે આટલું બધું એમ. અને પછી પ્રતિક આવ્યો મારી બાજુમાં, મેં પ્રતિકને પકડીને હું ખૂબ રડ્યો. અને મેં કીધું કે પ્રતિક, એ બહુ અનબિલીવેબલ હે.